પાટણ જિલ્લાના ચાણસમાં હારીજ હાઈવે પર આવેલ નર્મદા કેનાલના કિનારે ઊભી રહી પ્રેમમાં નાસીપાસ બનેલ એક પરિણીત યુવતીએ પ્રેમી યુવાનની બેવફાઈ સામે આક્ષેપો કરી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે આ વિડિયો વિવિધ ગ્રુપોમાં વાયરલ થતા તેના પરિવારજનો તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તરવૈયાઓને કેનાલના પાણીમાં ઉતારી યુવતીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ત્યારે યોતીની કોઈ ભાર ન મળતા અનેક તર્ક વિતર્કો વહેતી થઈ હતી ચાણસમા તાલુકાના ખીમિયાણા ગામની એક પરિણિત યુવતી બનાસકાંઠાના તેરવાડા ગામના વિષ્ણુ નામના યુવક સાથે પ્રેમના તાતણે બંધાઈ હતી પરંતુ વાયરલ વિડિયોમાં યુવતીએ પ્રેમી યુવક સામે બેફાઈ કર્યાનો હોવાનો આક્ષેપ કર્યા છે અને પ્રેમી પોતાને છોડીને અન્ય યુવતીને પ્રેમ કરે છે મારી સાથે સંબંધ રાખી દગો કર્યો છે અને સાસરીમાં બદનામ કરી છે મારે હવે મરવા સિવાય કોઈ આશરો રહ્યો નથી તેને જે સજા કરવી હોય તે કરજો એમ કહી નર્મદા કેનાલના કિનારે ઊભી રહી યુવતીએ આ વિડીયો બનાવી વાયરલ કરતા તેના પરિવારજનો તેણીએ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે વિડીયો વાયરલ થયા બાદ યુવતીએ આત્મહત્યા કરી હોવાની આશંકાને પગલે તેના પરિવારજનો તેમજ ચાણસમાં પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓને કેનાલના પાણીમાં ઉતારી યુવતીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ સવારથી સાંજ સુધી તેનો કોઈ પત્તો ન મળતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતા આ બાબતે ચાણસમાં પીએસઆઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે પાણીમાં કેનાલના પાણીમાં યુવતીની શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી તેનો કોઈ મળ્યો નથી જેથી મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી છે અને આ અંગે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પેટર્ન